नमस्कार विद्यार्थी मित्रों, आगला लेक्चर ની અંદર આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય ની અંદર અભ્યાસક્રમ કુલ ચેપ્ટર અને એની પેપર સ્ટાઇલ વિશે વિગતે અભ્યાસ કરી ગયા. આખી પેપર સ્ટાઇલ વિગતે અભ્યાસ કર્યા પછી આપણે હવે પહેલું જ ચેપ્ટર સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ની અંદર પહેલું ચેપ્ટર भारत नो वारसो विषय विगते अभ्यास करवा जा रहे हैं. त्यारे सौथी पहला आपणे जे पेपर स्टाइल में बात करेली ते प्रमाणे एक कहेवानुं मन थाय कि त्यारे ज आपणे सारो स्कोर करी सकीए. क्यारे करी सकीए के ज्यारे चेप्टर नी अंदर केटला मार्क नो केवा केवा प्रश्नो केवा प्रश्नो पूछाई सके, शोर्ट प्रश्नो, टूंका प्रश्नो, विस्तृत प्रश्नो, આ પાઠની અંદરથી આવી માહિતી આપણે જો ખ્યાલ હોય તો એનો અભ્યાસક્રમ આપણે સારી રીતે કરી શકીએ છીએ. તો સૌથી પહેલા જોઈએ મિત્રો ઇતિહાસ વિભાગ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે પેપર સ્ટાઇલમાં ભણી ગયા હતા ત્રણ વિભાગ, એમાંનો ઇતિહાસ વિભાગ. ઇતિહાસ વિભાગનું પહેલું ચેપ્ટર એટલે ભારતનો સાંસ્કૃતિક વારસો, સોરી ભારતનો વારસો. આ ભારતના વારસા પાઠની અંદર આપણે શું ભણવાના છીએ તો એ ભણવાનું નક્કી કરતા પહેલા જોઈ લઈએ કે એનું વેટેજ કેટલું છે. 3 માર્કનું પૂછાય છે. 3 માર્કનું જે ભારતનો વારસામાંથી પૂછાય છે એમાં સેક્શન બી અને સેક્શન એ, સેક્શન એ ની અંદર ઓબ્જેક્ટિવ ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા અને એમસીક્યુ ની અંદર આ ચેપ્ટરમાંથી 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે. જ્યારે શોર્ટ ક્વેશ્ચન 1 એટલે કે ટૂંક જવાબી પ્રશ્નો છે બી વિભાગ, એમાંથી 2 માર્કનો 1 પ્રશ્ન પૂછાય છે. એટલે આમ 2 માર્કનો 1 પ્લસ એમસીક્યુ ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા કે વિકલ્પ, એમ કુલ 3 માર્કનું વેટેજ છે. તો આ 3 માર્કનું આ ભારતના વારસા વિશે આપણે વિગતે અભ્યાસ કરીએ. તેમાં કઈ કઈ બાબતો પૂછાય છે અથવા આ પાઠની અંદર શું ભણવાના છીએ તો કે એમાં ભારતનો વારસો, ભારતનો વૈવિધ્યસભર વારસો, ભારતની સંસ્કૃતિ, સંસ્કૃતિનો અર્થ, વિવિધ પ્રકારની પ્રજાઓ, પ્રજાઓના અન્ય નામો, એનું હસ્તાંતરણ કેવી રીતે થયું, ભારતની રાષ્ટ્રીય મુદ્રા, રાષ્ટ્રીય મુદ્રાની અંદર કયા કયા પ્રાણીઓની આકૃતિઓ આવેલી છે, તમામની વિગત આ પાઠની અંદર આપણે ભણવાના છીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ભારતનો વારસો, એમાં જોઈએ કે ભારતને કેવો વારસો મળેલો છે. તો કે મિત્રો વારસાની વાત કરીએ તો અહીંયા વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, એને વારસો કહી શકાય. તો ભારતના વારસા વિશે વાત કરીએ તો ભારત છે એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. એમ કહી શકાય કે પ્રાચીન સંસ્કૃતિ, ખૂબ જૂની પુરાણી સંસ્કૃતિઓ ધરાવતો દેશ છે. વિષ્ણુ પુરાણમાં ભારત વિશે કહેવામાં આવ્યું છે. જો યાદ રાખજો મિત્રો, આ પ્રશ્ન અત્યાર સુધીમાં બોર્ડમાં 3 વખત પૂછાઈ ગયો છે. વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, શિવ પુરાણ એમ કરીને પૂછી લે તો આપણને ખ્યાલ હોવો જોઈએ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે કહેવામાં આવ્યું છે. શું કહેવામાં આવ્યું છે? સમુદ્રને ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારતવર્ષ છે. જે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારતવર્ષ છે. આ ભારતવર્ષ છે એના સંતાનો ભારતીય છે. ભારતવર્ષ એ ભારતવર્ષના સંતાનો ભારતીય છે અને જેમાં ભારતના શુભ કાર્ય પ્રસંગે લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરેનો ઉપયોગ થાય છે. કેટલીક વખત શુભ સંકલ્પો વખતે આવા નામ, કેટલીક વખત ક્યારેક કોઈના ઘરે યજ્ઞ હવન પ્રસંગ જે કઈ હોય તો એમાં ભૂદેવો એટલે કે બ્રાહ્મણો દ્વારા સરસ મજાના શ્લોકો બોલવામાં આવતા હોય. જંબુદ્વીપ, આર્યવ્રતે, ભારતખંડ, રાજકોટ મધ્યે, નવયુગ શાળાએ, દ્વાદશે, આદિત્યવારહ આવી રીતના બોલે તો તે દિવસે, તો આવા સરસ મજાના શુભ પ્રસંગે સંકલ્પો વખતે ભારતવર્ષ યાદ રાખજો. ભારતના નામ છે મિત્રો, આ પૂછાઈ શકાય. ભારતવર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ અને આર્યવ્રત, તો આ ચારે ચાર ભારતના પ્રાચીન સમયના નામ છે.
આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ છે એ વ્યાપાર કરવા માટે ભારતમાં આવી હતી. ભારતે હંમેશા વિદેશી પ્રજાઓનો સ્વીકાર કર્યો છે, એનો ધિકાર નથી કર્યો. એનાથી આકર્ષાઈને તમને ખ્યાલ છે કે તમે નવમા ધોરણમાં પણ ભણી ગયા, નવા જળમાર્ગની શોધ વિશે પણ વાત કરી ગયા, આપણે એમાં નથી પડતા. પણ શું કામ નવો જળમાર્ગ અને શા માટે વિદેશી પ્રજાઓ? તો કે ભારતની તે સમયની સમૃદ્ધિ, ભારતના મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ, ગળી અને અન્ય ચીજ વસ્તુઓની વિદેશની બજારોમાં ખૂબ માંગ હતી. એટલા માટે આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ છે એ વ્યાપાર કરવા ભારતમાં આવી. માત્ર ભારતમાં આવી અને વ્યાપાર કર્યો એટલું જ નહીં, સમય જતા ધીમે 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 એ સ્થિર થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગઈ. મહાનંદ એટલે મહા આનંદ, એના આનંદમાં ભણી ગઈ. ઉદાહરણ લઈએ કે કેવી રીતે ઇન્ડો ગ્રીક શાસક મિનિન્ડર, એ ગ્રીકનો શાસક હતો અને જે ભારતમાં આવ્યો અને મિલિંદ પન્હો નામનો ગ્રંથની પણ રચના કરી. એ મિનિન્ડરે મિલિંદ નામનું નામ છે એ પણ ધારણ કર્યું. આવી અનેક પ્રજાઓ ભારતમાં આવી હતી. જોઈએ, તમારા ટેક્સ્ટ બુકમાં નથી આવતી, છતાં એ કઈ કઈ પ્રજાઓ આવી હતી? એટલે શકો આવ્યા, પલો આવ્યા, કુશાણો આવ્યા, હુનો આવ્યા, ચાલુક્યો આવ્યા એટલે કે ચૌલુક્યો આવ્યા, આવી અસંખ્ય અંગ્રેજો આવ્યા, બ્રિટિશરો, આવા અસંખ્ય પ્રજાઓ ભારતમાં આવી અને સમય જતા ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગઈ. આવી રીતે આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા અને એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું. શું કામભાઈ? કે એની અંદર અનેક પ્રજાઓ આવ્યા એટલે અનેક પ્રજાઓના ધર્મ અલગ હોય, ભાષા અલગ હોય, બોલી અલગ હોય, પ્રદેશ અલગ હોય, રીતરિવાજ અલગ હોય, પોશાક અલગ હોય, આવી અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ ધરાવતા વિદેશી પ્રજાઓ ભારતમાં આવી અને એ આવ્યા પછી આપણા મહાનંદની અંદર ભળી ગઈ અને એમાંથી એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું હસ્તાંતરણ થયું અને સાતત્યપૂર્ણ આપણા દેશનો વિકાસ થયો. હવે આપણે આ હતું આપણા ભારત દેશનું વારસો. હવે આપણે જોઈએ ભારતનું સ્થાન અને વિસ્તાર. તમારા સામાજિક વિજ્ઞાન વિષયની અંદર એવી લીટી લખેલી હશે મિત્રો કે ભારતનું સ્થાન અને વિસ્તાર વિશે તમે ધોરણ 9 ની અંદર વિગતે સમજ મેળવી ગયા. છતાંય આપણે થોડી યાદો તાજી કરી લઈએ. ભારતનું સ્થાન એશિયા ખંડની દક્ષિણે ખૂબ જ મહત્વનું અને મોકાનું રહેલું છે. આવો પ્રશ્ન એમસીક્યુ નો પણ અત્યાર સુધીમાં 3 વખત પૂછાઈ ગયો. છતાં જોઈ લઈએ કે ભારતનું સ્થાન અને વિસ્તાર કેટલો છે. તો જે ભારત છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. આ પૃથ્વી ઉપર જે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એવા 4 વિભાગ પૃથ્વીના ગોળા ઉપર પડેલા છે, એમાં ઉત્તર ગોળાર્ધની અંદર, પૂર્વ ભાગની અંદર, ત્યાં ભારતનું સ્થાન ખૂબ જ મહત્વનું અને મોકારેલું છે. એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરાયેલો છે. આ પૃથ્વી ઉપર ટોટલ 7 ખંડ છે. એ 7 ખંડમાંનો એક ખંડ એટલે એશિયા ખંડ. આ એશિયા ખંડની નીચે એટલે કે દક્ષિણે એ ભારત છે એ વિસ્તરાયેલો છે. એમ કહી શકાય કે આ જીકે માટેનો પ્રશ્ન છે. તમારી ટેક્સ્ટ બુકમાં અક્ષાંશ અને રેખાંશ ક્યાંય પૂછાવાના નથી, છતાંય તમે યાદ કરાવી દઉં એટલા માટે 8.4 ઉત્તર અક્ષાંશ થી 37.6 ઉત્તર અક્ષાંશ અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે આપણો ભારત દેશ આવેલો છે. એમ કહી શકાય કે ફરીથી રિપીટ કરીએ તો 8. નીચે જો કર્કવૃત થી તમે સે ઉપર જાઓ તો 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે ભારત દેશ આવેલો છે. હવે અક્ષાંશ અને રેખાંશની ફરીથી એક શોર્ટમાં ટૂંકમાં માહિતી આપી દો. પૃથ્વીના ગોળા ઉપર આડી જે કાલ્પનિક રેખાઓ આવેલી એને અક્ષાંશ કહેવાય અને પૃથ્વીના ગોળા ઉપર ઊભી જે કાલ્પનિક રેખાઓ છે એને રેખાંશ કહેવાય. તો આટલા અક્ષાંશ અને આટલા રેખાંશ વચ્ચે આવેલો છે એવું આવનારી ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો સૌ વિદ્યાર્થીઓને આ પ્રશ્ન આવડવો જોઈએ. આગળ જોઈએ, ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે.
ભારતની બરાબર મધ્યમાંથી કર્કવૃત ભારતના ઉત્તર અને દક્ષિણ બે ભાગ પાડી નાખે છે. કર્કવૃત પસાર થાય છે એ ગુજરાતીમાં એનું સરસ મજાનું ત્યાં એનું એક ત્યાં ગુજરાતી ની અંદર સરસ મજાનું એનું એક આખી આખું સૂત્ર છે. મમ્મી પણ ગુજરાતી છે બરાબર. તો આ સાત રાજ્યોમાંથી ભારત દેશના આ આટલા રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે. તો ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય તો ભારતની ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી હશે એની પણ વિગતે જોઈ લઈએ. તમારા ટેક્સ્ટ બુકમાં નહીં પૂછાય પણ છતાંય તમને ખૂબ ઉપયોગી બનશે. કારણ કે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ છે એ 3214 કિલોમીટર અને પૂર્વ પશ્ચિમ લંબાઈ છે એ 2900 કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે. સીધ આગળ જઈએ, ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું? 32.8 લાખ ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ છે. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ આ પણ પ્રશ્ન મિત્રો અત્યાર સુધીમાં 2-3 વખત પૂછાઈ ગયો, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું છે? તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં 7મા ક્રમાંકનું છે. આપણા કરતા 6 જેટલા દેશો છે એનું સ્થાન વિસ્તારની ક્ષેત્રફળની દ્રષ્ટિએ વધારે છે. અને વસ્તીની દ્રષ્ટિએ પૂછે તો ચીન પછી બીજા નંબરે આપણો ભારત દેશ આવે છે. આ હતું ભારતનું સ્થાન અને વિસ્તાર. હવે આપણે જોઈએ વૈવિધ્યસભર વારસો. તો મિત્રો વૈવિધ્યસભર એટલે શું? તો કે વિવિધતા વાળો વારસો, ભાતીગળ વાળો, કલરફુલ વાળો વારસો. કેવો વારસો ભારતને મળ્યો છે? તો કે વિવિધતા વાળો વારસો મળ્યો છે. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. તમે વિચાર કરો, અમિત ખુશરો છે એ તો એવું કહેતો કે પૃથ્વી ઉપરનું કોઈ સ્વર્ગ હોય ને તો એ ભારત ભૂમિ છે. અને નહેરુનું હિન્દર્શન નામના પુસ્તકની અંદર પણ ભારત ભૂમિનું વર્ણન કરવામાં આવ્યું છે. ભારત ભૂમિનું આટલું બધું મહત્વ રહ્યું છે ત્યારે ભારત ભૂમિએ અને ભારત દેશે આપણને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. સત્ય, અહિંસા, તપ, ચિત્ત, આનંદની જે અનુભૂતિ થાય એવો વારસો. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈ તો ન સંગરવું, આ ગાંધીજીના 11 મહાવ્રતે તો વિશ્વને ખૂબ કહી શકાય ને કે મૂલ્યો આપ્યા છે. અને સત્ય, અહિંસા, સત, ચિત્ત, આનંદની ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ સાથેના આપણા આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. માત્ર ભારતના દેશો નહીં, માત્ર અને માત્ર એક જ વિદેશી દેશો નહીં, અન્ય વિદેશી દેશો અને ભારતીય સંસ્કૃતિઓની ભિન્ન ભિન્ન જોઈ કીધું છે કે ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે એટલે કેવી રીતે બની? તો કે તેની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિથી આજ દિન સુધી લોકોએ પોતાની સિંધુ ખીણની સંસ્કૃતિ તો એનો ખ્યાલ વાત કરીએ તો મિત્રો ઈસવીસન પૂર્વે ત્યાં આજ જીવન સુધી જે લોકો છે એમણે પોતાનો બુદ્ધિ, કલા, કૌશલ્ય અને આવડત દ્વારા જે કઈ સર્જન કર્યું એ બધાને વારસો કહેવાય. તો સિંધુ ખીણની સંસ્કૃતિથી લોકોએ જે કઈ આપણને આપ્યું ફરીથી યાદ કરું છું, ભારતના ભવ્ય વારસાના કોનું કોનું પ્રદાન છે, કોનું કોનું ભાર છે? તો ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરે અગત્યનો ભાગ પાડ્યો છે. સે જે આપણે એની વિગત જરા વ્યવસ્થિત આ જે લોકો છે એમાં આપણે જોઈએ ઋષિ મિત્રો આપણી ગુરુ પરંપરાઓ પણ આ ગુરુ પરંપરાઓ છે એ આપણા ઋષિ મુનિઓએ આપણે ઋષિ મુનિઓએ આપણને ખૂબ મહત્વની વાતો કહી છે, પૃથ્વી ખૂબ મહત્વના આદર્શો આપ્યા છે. સંતો હે, તો વિચાર કરો એક દેશને સુધારવા માટે, એક ભારત ભૂમિને સુધારવા માટે
પોતાની જાતને દેશ માટે અર્પણ કરીને સંસારનો ત્યાગ કરીને સંતોએ આપણને ખૂબ એટલે ખૂબ સારી સંસ્કૃતિનું પ્રદાન કર્યું છે. વિદુષીઓ જો આ વિદુષીઓનો વાત કરીએ તો બે પ્રકાર, અહીંયા એક વિદુષીઓ એટલે જાસૂસો અને એક વિદુષીઓ એટલે ક્લાઉડ બંગલો જેને પાત્રો ઉજવીને આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે. વિદ્વાન જે વિદ્વાન છે, પંડિતો છે, જેમને આપણે અલગ અલગ પ્રકારનું દાખલા તરીકે આર્યભટ્ટ છે, આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે, ઇતિહાસની વાત કરીએ તો હિરોડોટસ છે, અર્થશાસ્ત્રની વાત કરીએ તો એડમ સ્મિથ છે, રાજ્યશાસ્ત્રની વાત કરીએ તો એરિસ્ટોટલ છે, મનોવિજ્ઞાનની વાત કરીએ તો ત્યાં પ્લેટો, સોક્રેટિસ અને મનોવિજ્ઞાનની વાત કરીએ તો પ્લેટો, સોક્રેટિસ વગેરે છે, અને સમાજશાસ્ત્રની વાત કરીએ તો ઓગસ્ટ કોન વગેરે વૈજ્ઞાનિકો અથવા તો વિદ્વાનો છે, એમને આપણને ખૂબ સારું વિદ્વાન તરીકેની પદવીને પણ ખૂબ સારું નોલેજ અને સાહિત્ય આપ્યું છે. ચિંતકો જે સતત સતત આપણી ચિંતા કરે, ચિંતકો જે ફિલોસોફર કહી શકાય, કલાકાર, વિવિધ પ્રકારની આવડત, વિવિધ પ્રકારની કળાઓ આપણે બીજા પાઠની અંદર ભણવાના છે. એ પાઠની અંદર આપણે 64 પ્રકારની કળાઓ ભણવાના છે. તો આવા અલગ અલગ પ્રકારની કળાઓ એવા કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો જે વૈજ્ઞાનિકો દાખલા તરીકે આર્યભટ્ટની વાત કરીએ તો સૌથી પહેલો ઉપગ્રહ 1975 માં છોડવામાં આવ્યો, એટલું જ નહીં, વિક્રમ સારાભાઈ આ સિવાય અન્ય વૈજ્ઞાનિકો છે, એમણે સંશોધકો જેને નવું રિસર્ચ કર્યું છે, સાહિત્યકારો જેમના થકી આપણે બહુ સરસ મજાનું વિપુલ પ્રમાણનું સાહિત્ય છે એ ઉપયોગ કરી શક્યા છે, શિક્ષણ શાસ્ત્રીઓ જે ટેકનોલોજીની સાથે બદલાઈને શિક્ષણમાં સુધારા વધારા કરવા સાથે શિક્ષણ શાસ્ત્રીઓએ શિક્ષણની અંદર નવી નવી પદ્ધતિઓ, એક્ઝામ્પલ તરીકે મેડમ મોન્ટેસરી પદ્ધતિ, આવી શિક્ષણ શાસ્ત્રીઓ રાજનીતિજ્ઞ, રાજનીતિજ્ઞની વાત કરીએ તો એક રાજનીતિજ્ઞ કેવા હોવા જોઈએ, વર્તમાન સમયના દેશના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી જેવા એકલા હાથે અને સક્ષમ રીતે સૌનો સાથ, સૌનો વિકાસ સાથેના કાર્ય કરી શકે એવા રાજનીતિકો, ઇતિહાસકારો, ઇતિહાસના પિતા છે ને એ હિરોડોટસ, આવા ઇતિહાસકારોએ પણ ભૂતકાળમાં બનેલી બનાવોને વર્તમાન કાળની અંદર ગુણવાની કરાય અને એ ઇતિહાસ અને એ ઇતિહાસમાંથી આપણને શીખવા જેવી બાબતો આજે પણ ઉપયોગી બને છે. સમાજ સુધારક દાખલા તરીકે રાજા રામમોહન કહે છે, એમણે સતી પ્રથા, બાળ લગ્ન, વિધવા વિવાહ વગેરે ઉત્તેજન આપી અને સમાજમાં સુધારો કર્યો છે, એમણે અગત્યમાં પાઠ આપ્યો છે. તો આ ફરીથી પૂછાય, ભારતના ભવ્ય વારસાના ઘડતરમાં કોનો કોનો ફાળો, તો આપણને રાખવું આપવું જોઈએ કે ઋષિ મુનિઓ, વિદ્વાનો, તત્વચિંતકો, રાજનીતિકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો, સમાજ સુધારકો, વિદુષીઓ, વિદ્વાનો વગેરેનો ફાળો મહત્વનો રહે છે. હવે આપણે ભારતના સ્થાન જોઈએ, ભારતનો અવિજી સબર વારસો સુકામ સાથે આવા લોકો દ્વારા એમની ભાષા, એનો ધર્મ, એની સંસ્કૃતિ દ્વારા આપણા ભારત દેશનો વારસો છે એ ભાતીગળ અને કરણ છે. જે હવે આ જ પાઠની અંદર હવે આગળ જોઈએ તો જે સંસ્કૃતિ એટલે શું, સંસ્કૃતિનો આ જોઈએ મિત્રો, આપણે સંસ્કૃતિ એટલે શું, સંસ્કૃતિનો આ એની અંદર નોંધ કરી લેજો. સંસ્કૃતિ એટલે શું, પહેલી વ્યાખ્યા, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, સંસ્કૃતિ એટલે માનવ મનનું સંસ્કૃતિ એટલે શું, સંસ્કૃતિ એટલે આ બે વ્યાખ્યા સિવાય ત્રીજી વ્યાખ્યા,
સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવીની વિકાસ યાત્રા. ફરીથી કોઈ પૂછાય સંસ્કૃતિ એટલે શું? એટલે સંસ્કૃતિ એટલે આપણી પાસે જે કંઈ છે તે સંસ્કૃતિ. હા, એવો પણ પ્રશ્ન ક્યારે પૂછી શકાય કે સભ્યતા એટલે શું? એટલે સભ્યતા એટલે આપણે જે કંઈ છીએ તે સભ્યતા, અને આપણી પાસે જે કંઈ છે તે સંસ્કૃતિ. ફરીથી સંસ્કૃતિની ત્રણે વ્યાખ્યાઓ આપણે રિપીટ કરી શકીએ. માનવ મન ખેડા એટલે સંસ્કૃતિ, આપણા આદર્શો મૂલ્યો અને તેઓનો સરવાળો એટલે સંસ્કૃતિ. ગુફાથી ઘર સુધી માનવીની વિકાસ યાત્રા એટલે સંસ્કૃતિ. આ સંસ્કૃતિની વ્યાખ્યાઓ જોયા પછી છેલ્લો ટોપિક આજે આપણે આમાં જોઈ લઈએ વારસો, વારસાનો કર અને વારસાના પ્રકાર. વારસો એટલે શું? વારસો એટલે શું અને તેના મુખ્ય પ્રકાર? કે વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. ફરીથી કહી શકાય વારસાના મુખ્ય બે પ્રકાર છે. કયા બે પ્રકાર છે? એક કુદરતી વારસો અને એક પ્રાકૃતિક, એટલે કે એક કુદરતી વારસો અને એક માનવ સર્જિત વારસો. તો ફરીથી વારસાનો અર્થ અને એના પ્રકારો ગણી અને આપણો લેક્ચર છે એ અહીંયા પૂર્ણ કરશું. વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. તેના મુખ્ય બે પ્રકાર છે, કુદરતી અને માનવ સર્જિત. તો બંનેની વ્યાખ્યા આપણે ભણી લઈએ અને લેક્ચર છે. કુદરતી વારસો એટલે શું? કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટને કુદરતી વારસો કહેવાય, અને માનવ દ્વારા સર્જિત હોય તેને માનવ સર્જિત અથવા સાંસ્કૃતિક વારસો. કુદરતી વારસામાં કોણ કોણ સમાવેશ થાય? એટલે કુદરતી વારસાની અંદર પર્વતો, પહાડો, ઝરણાઓ, નદીઓ, લતાઓ, વેલાઓ, તળાવો, સરોવરો, પશુઓ, પક્ષીઓ, વનસ્પતિ, પ્રાણીઓ, લેન્ડસ્કેપ જેને આપણે ભૂમિ દ્રશ્યો, નદીઓ, બરફ, જંગલો, આબોહવાનો કુદરતી વારસામાં સમાવેશ થાય. માનવ સર્જિત વારસો એટલે શું? એટલે માનવ સર્જિત વારસો એટલે મનુષ્યએ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય અને આવડત દ્વારા જે કંઈ સર્જન કર્યું તેને માનવ સર્જિત વારસો કહેવાય. એમાં કોનો કોનો સમાવેશ થાય? એટલે માનવ સર્જિત વારસાની અંદર સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસામાં મકાનો, મંદિરો, મસ્જિદો, ભૂગંજો, કિલ્લાઓ, ચેટીઓ, વિહારો, દિવાલો, ઉત્ખનન કરેલા સ્થળો, યુદ્ધના મેદાનો વગેરેનો સમાવેશ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી રાખશું. આજનું ટેક્સ્ટ રહ્યું સંસ્કૃતિનો અર્થ, વૈવિધ્ય સફળ સંસ્કૃતિ અને ભારતનો વારસાનો અર્થ અને વારસાના પ્રકારો વિશે માહિતી લખીને મને સેન્ડ કરવી. બસ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારું નામ ભરત દેવાનંદ ભાઈ છે. કઈ પણ પ્રકારની જરૂર પડે, કઈ ન સમજાણું હોય તો સીધો મારો સંપર્ક કરી શકો છો. મારા નંબર છે 94826614. થેન્ક યુ.